અરવલ્લીના ભિલોડાના ખોડલબા ખાતે મોકડ્રિલ યોજાઈ. નિયોલ ફ્યુઝર લિમિટેડ એલપીજીના બોટલિંગ પ્લાન્ટમાં ગેસ લીકેજનું મોકડ્રિલ કરાયું. મી કેમિકલ કારખાનામાં સંભવિત અકસ્માત ઇમરજન્સીના સંજોગોમાં જિલ્લા વહીવટતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહી તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુથી મોકડ્રિલ રિહર્સલ યોજાતા હોય છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ ડીસીજી દ્વારા જિલ્લાના ભિલોડા તાલુકાના ખોડંબા ખાતે શનિવારના રોજ મોકડ્રિલ યોજાઈ હતી, જેમાં નિયોન ફ્યુઅલ્સ લિમિટેડ ખાતે મોકડ્રિલ સિનોરિયો તરીકે કંપની ખાતે એલપીજી ટેન્કર સાથેની પાઇપલાઇનમાં એલપીજીનું લોડિંગ થઈ રહેલું હતું, જે દરમિયાન વાલ્વમાંથી લીકેજ થયેલ ગેસની સ્પાર્ક મારતા લાગેલ આગને કાબૂમાં કરવાનું હોવાનું ધારીને આ ઇમરજન્સીને કાબૂમાં લેવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી એન્ડ મેડિકલ ટીમો દ્વારા પ્રયત્ન કરવા છતાં સંજોગો કાબૂમાં ન આવતા આ ઇમરજન્સીને ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલી હતી તથા મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ ડીસીજીના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. નિયોન ફ્યુઅલ્સ લિમિટેડ ખાતે યોજેલ મોકડ્રિલમાં આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે જિલ્લા વહીવટીતંત્રના અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ વિવિધ એજન્સીઓ જેમ કે ફાયર બ્રિગેડ ટીમ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ, પોલીસ વિભાગની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી. આ મોકડ્રિલ સમયે જિલ્લા કલેક્ટર શ્રી નાગરાજન નિવાસી, અધિક કલેક્ટર શ્રી વલ્વી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર નિયોન ફ્યુઅલ્સ લિમિટેડના માલિક તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય શર્મા, ZSTV, અરવલ્લી.